आ तरफ जामनगर थी अगत्यना समाचार। 6 दर्दी पॉजिटिव मळी आव्या छे। 6 एवा लोको मळी आव्या छे जे कोरोनाना चेपनो शिकार बन्या छे, तेमणे कोरोना थयो छे। जिल्लामां वधु 6 केस अने आ साथे ज आंकड़ो वधी रह्यो छे। न्यू साधना कॉलोनीमां 47 वर्षीय पुरुषने कोरोनानो रिपोर्ट पॉजिटिव आव्यो छे। बरडाई समाजनी वाड़ीनी नजीक 53 वर्षीय महिलाने पण कोरोना थयो छे। तो 27 वर्षीय महिलाने पण कोरोना थयो छे। 60 वर्षीय पुरुषने पण कोरोनानो चेप लाग्यो छे। संक्रमितोनो आंकड़ो दिवसे ने दिवसे वधी रह्यो छे। अने ए वच्चे समाचार जामनगर थी 6 नवा केस। रणजीतनगरमां पण 31 वर्षीय पुरुषने कोरोना। અમારા સંવાદદાતા સલમાન જોડાઈ ગયા છે। સલમાન, નવા 6 કેસ, શું અપડેટ? રૂપા, વાત કરવામાં આવે છે ધીરે ધીરે કોરોના છે તે જામનગરમાં બેકાબુ બન્યો છે। સતત જે કેસો છે તેમાં પણ વધારો થયો છે। જે રીતે વાત કરવામાં આવે તો આજે વધુ 6 કોરોના પોઝિટિવના કેસો છે તે નોંધાયા છે। આજે જે કેસ 6 નોંધાયા છે તે અલગ અલગ જુદા જુદા જે શહેરી વિસ્તારો છે ત્યાંના નોંધાયા છે। એટલે કે કેટલાક મોટાભાગના એવા દર્દીઓ છે કે જે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોય અને ક્વોરન્ટાઇન થયેલા હતા, તેમનું સેમ્પલ લેવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। હવે જયારે તંત્રમાં જે ભારે મુશ્કેલી છે તે પણ અનુભવી રહ્યા છે અને તંત્ર દ્વારા જે 6 કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને આઇસોલેટ કરવાની તંત્ર દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી દીપા જી, આભાર સલમાન માહિતી માટે। તંત્ર તરફથી તમને આઇસોલેટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, સારવારની શરૂઆત પણ કરી દેવાઈ છે, ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે। કારણ કે આ લોકોના સંપર્કમાં અન્ય લોકો આવ્યા હશે તો તેઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હશે। આ 6 નવા કેસ સામે આવ્યા છે અને લાગી રહ્યું છે કે જામનગરમાં પણ કોરોના બેકાબુ બન્યો છે। એક બાદ એક નવા કેસ સામે આવતાની સાથે જ તંત્રની ચિંતા વધી છે।